કોઈક વાર તો મને એમ થાય છે કે હું મારી મમ્મીના ઘરે વહી જાઉં. મને ખબર છે તારી પરેશાની શું છે દેવેન. બોલો ને. ક્યાં બૂટ લાવ્યો? કઈ કંપનીના લાવ્યો? કાલ પાછા હું જોઈ લેજો, પસંદ આવશે તો. તમે એને પાછું કાલનું ક્યાં કયો છો? આ માં દીકરો બે હરખા છે, કાલે બૂટ લેવા જશે ને તો પાછો પલપલીએ બહાર જઈને તમને મસ્કરા મારીને 2000 રૂપિયા પાછા લઈ જશે. ના ના જો મામા, એવું કઈ નથી. તમારા માં દીકરાના છે નાટક, મને બધી ખબર પડી ગઈ છે. તમે ઘરે ક્યારે જવાના છો તમારા, કે તમે અમારા પનારે પડી દેવાના છો? અરે પણ તારે તારે ન કહેવાય આમ. જો ભણત તું કામ કરીને કંઈક કામે ચડી જાય ને તો તારે કયા તારા મામીનું કંઈ બહુ સાંભળવું નહીં. પણ હવે ભણતા ભણતા બીજું તો કયું કામ મળે મને? એ કામ કરવા વાળા તો બધું કરે. આ જો આ સિટી બસમાં કન્ડક્ટર હોય ને, એ કોલેજ જઈને પછી હાથ નોકરી કરે છે. પણ તારી જેવા દાંડ હોય ને કામના, એ કાંઈ ન કરી શકે. અરે પણ એ હવે એ બિચારો એને મામાને ઘરે રોકાણો છે. હવે આ આપણો વિજય ના આવે એને મામાને ઘરે જાય તો હું એને મામા આવી રીતે મહેનત કરવા મારે છે. સાંભળો વિજયના પપ્પા, સાંભળો. આ મારો છોકરો છે ને એના મામાના ઘરે જાય ને તો સવારથી બપોર સુધી જ રહે છે. પણ આ તમારા ભાણા ભાઈ આ કેટલા દિવસ મુકામ કરશે ને અહીંયા, એનું કાંઈ નેઠો નથી. મામી મને કઈ શોખ નથી આ રીતે રખડવાનો. ચાલો મને છે ને કામ ધંધો કોઈ જોઈ છે. અરે જો જો સાંભળો, પણ મળવો જોઈ ને. બરાબર, આ તમે ગોતવા જાઓ ને તો ભગવાને ગમે ને મળી જાય. તમને એક નોકરી નથી મળતી? ભગવાન મળી જાય, કારણ કે આ જમાનામાં ભગવાન મળવા આસાન છે નોકરી કરતા. જો બિચારા રો રહ્યો ને, ખોટે ખાલી ખોટો રો રહ્યો ને. હવે આ મા દીકરો નાટક કંપનીમાં કામ કરે ને એવા છે, તમને નથી ખબર આ બેયની? હા, હું ને મારા મમ્મી નાટક કરીએ છીએ. આ શું ખોટા છે? હા છે ને, મારા દીકરાના જીવનમાં એટલો બધો દરિયો ભર્યો છે ને કે ફટ દઈને આજે પલપલિયા પણ આંસુ આવવા જ મને. આમ જો દેવેન, તું છે ને આમ આવી રીતે રોતો નહીં, તાર તાર મમ્મીને સમજાવાય કે હવે આપણે આપણે મારા પપ્પાને આપણે આપણી ઘરે વૈયા જાય એમ કહેવાય તારે. અને જો હું કહું ને તો ન સારું લાગે, એને એમ થાય, એને દુઃખ થાય કે મારો ભાઈ મને આ ઘરમાંથી કાઢવાની વાતો કરે છે. અને તું કે ને તો એને જરી સારું લાગે અને એ જરી તારી વાત માને. બોલો, એ તમારી વાત નથી માનતા, મારી વાત નથી માનતા, તો એના મમ્મી એની વાત માને? આ મારા દીકરો બે હરખા છે, બેના માથા પછાડો ને તો ગોબા ન પડે. અરે આમ મારો ભાણો તો જરી સારો છે, સમજાય? એ સમજી જાય ને તે. અને તું છે ને ભાણા, કંઈક હવે કામ કરી, કંઈક કામે તો ચડી જા. કામ કરીને તો તને મજા આવે અને કંઈક તું પછી તારા લવે લગ્નની ઉંમર થઈ, સમજા? એટલે ભાઈ તારે લગ્ન કરવા માટે મારે કંઈક કહેવું તો પડે ને કે ભાઈ આ વસ્તુ કરે છે, આ કામ કરે છે, મારે પછી કહેવું હું આ. હવે આને કોણ છોકરી આપે અને હું કરવાને એમ કહેવાનું? મા દીકરો આજે ને મામાના ઘરમાં રહે છે, એના મામાના ફોગટના રોટલા તોડે છે. અરે મામી તમે આવું તો ન કહો. આવ હું કોશિશ તો કરું છું નોકરી ગોતવાની મળવી જોઈએ. જો એ કોશિશ કરતા હોય ને એની જીત જ થાય. તમારે માણા ભાઈ કોશિશ તો નથી જ કરવી અને મામાના પૈસા બગાડવા છે. મેં આની પહેલા આપણા ભાઈને પૂછ્યું હતું, કીધું તું એને કે તમારા ઘેરમાં કોઈ નોકરી હોય ને તો કેજો, હું કરવા તૈયાર છું. કોલેજ કરતા કરતા નોકરી કરી લઈશ, વધારે મહેનત કરવી પડશે એને, થોડોક ઉજાગરો કરવો પડશે, ભણવામાં થોડુંક ઓછું ધ્યાન આપીશ. અરે જો તું જા, મમ્મીનું સપનું છે કદાચ થોડા અંશે અધૂરું રહી જાય, રોવા મળ્યો ને. 1000 રૂપિયા આપો.
જો મામી હું તને મહેનત કરું છું કોઈ લાગતી નથી આ તો હિતેર જ છે કાંઈ નહીં હાલશે મામી તમે આવું તો ન કહો અરે બસ હવે તું રોવાનું બંધ કર અને જા જા પણ તું જા હું કોશિશ કરું છું ને કોશિશ કરીશ આ રિક્ષા ભાડાના ખર્ચીને હું ગમે એ નોકરી કરી લઈશ આજ બસ હા તું આમ જો હવે રોતો ને એવો હા જો ખાલી 100 રૂપિયા ભેગા કરી રાખશું અરે અરે ભાણો છે કે પણોતી હવે એ ભાણો છે ભલે ને લઈ જાય અને તું મને ખબર છે મારી બેનને ન રહેવાય પણ મને બધું સમજુ છું પણ શું કરવું હવે તું કે હાલ મારે મોટું થાય છે એટલે તમે એમ કહો કે દાળ ભાત ની રજા છે તો હું રજા રાખી દેવાની દાળ ભાત ની રજા છે અને દાળ ઢોકળી આજે કામ પર છે તો આજે દાળ ઢોકળી બનાવો આ દાળ ભાત ની દાળ વઘારી છે ને હા બનાવી છે ને ઢોકળી નાખી દો એટલે દાળ ઢોકળી બની ગઈ જો ફઈ આ ઘર મારું છે એટલે તમે જે કહેશો ને એ નહીં બને મારા સાસુ જે કહેશે ને એ જ બનશે જો બેટા આ ઘર તારું નહીં મારું છે શું છે ને કે આ ઘર મારા બાપાએ લીધું હતું અને મારા બાપાએ જે ઘર લીધું હોય એના પર મારો હક લાગે આ તમારું સાસરું કરવું પણ મારું તો ભાઈનું ઘર છે એટલે ભૂલ થતી હોય ને એને મગજમાંથી કાઢી નાખવાની હો અરે ફઈબા એવું નથી જ્યાં સુધી તમે જીવો ને આ ઘર તમારું જ છે પણ આ ઘરમાં જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી જે મારા સાસુ કહેશે ને એ જ રસોઈ બનશે અચ્છા એટલે પેલી મારી બટકી ભાભી એ કહેશે એમ કરીશ અમારા ઘરમાં તો જો ફઈબા એનું જ ચાલે છે બરાબર એટલે એ જ બનશે પણ એ છે ને તારી ભૂલ થાય છે આ તારી સાસુનું મારી આગળ આટલા વર્ષોમાં કોઈ ના ચાલ્યું તને એમ લાગે છે કે તારી સાસુ કહેશે એ બનશે બનશે શું ફઈબા બની ગયું છે બટેકાનું શાક અને દાળ ભાત અને તમારે જો દાળ ઢોકળી ખાવી હોય ને તો મારા ફુવાને ફોન કરો કે તમને તેડી જાય અને ત્યાં ખવડાવે બરાબર મારા ફઈબા હા હા તું છે ને બેટા બહુ ભોળી છે શું કે મારા ઝપાટે નથી ચડી ને એટલે હું અત્યાર સુધી કોઈના ઝપાટે નથી ચડી અને મારા ફઈબા તમારા ઝપાટે તો હું ક્યારેય નહીં ચડું વાહ 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 આવી ભત્રીજા વહુ તો નસીબદારને મળે તો તમારા નસીબ સારા છે ને કે હું તમને મળી હા સાંભળ કહ્યું ને દાળ ઢોકળી બનાવવાની એટલે બનાવવાની અહીંયા તારી સાસુ નહીં અહીંયા તારા સાસુની 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 સાસુ આવી જાય ને તો એનું નહીં ચાલે સમજી ગઈ જે ઘરમાં હું હોઉં ને એ ઘરમાં મારું જ રાત ચાલે ને તને શું લાગે છે કે તું એમ કહીશ કે દાળ ઢોકળી નહીં બનાવું તો ચલાવી લઈશ એમ તમારે ખાવી છે દાળ ઢોકળી ના તો કોને ખાવી છે તમારે લાડકા દિયોરે ખાવી છે દાળ ઢોકળી એના ઘરે જઈને ખાઈ લેશે બરાબર અને તમે જે કહો છો ને કે તમારું જા ઘરમાં ચાલશે તમારું મારા ફુવા પાસે ચાલ્યું છે તો અહીંયા ચાલે અરે રે ગાડી તારા ફુવા પાસે તો બહુ ચાલે છે તો ત્યાં કેમ ન ટક્યા તમે અરે ટકવાની વાત તું નહીં કર હું મારી ચિંતા કરી લઈશ જો સાંભળ આ ઘર છે ને જેટલું તારા સસરાનું છે ને એટલે કે મારા મોટા ભાઈનું એટલું જ મારું છે તારા બાપના ઘરેથી આ ઘર લઈને નથી આવી જો ફઈ બા જે કેવું હોય ને એ આ ઘરના સભ્યોને કયો મારા બાપ પર ના જાવ ને તો વધારે સારું કહેવાય ઓહો નહીતર તમે શું કરી લેશો તમને આ ઘરમાંથી મોકલતા મને જરાય વાર નહીં લાગે એટલું તમે છે ને મગજમાં ઘુસાડી દેજો બરાબર ટ્રાય તો કરીજો ક્યારેક ટ્રાય તો કરીજો એ તો મારા મા બાપની શરમ ને સંસ્કાર છે ને એટલે તમને કઈ કહેતી નથી આ તો જ્યારે સવાર પડે ને મારે આ ખાવું છે બપોર પડે ને મારે આ ખાવું છે સાંજ પડે ને મારે આ ખાવું છે એટલે શું તમારા જો મારે અહીંયા નોકર બનીને રહેવાનું એમ નોકર નહીં બેટા ભૂલે છે પુરુષ હોય ને એને નોકર કહેવાય સ્ત્રીને તો નોકરાણી કહેવાય એટલે હું અહીંયા તમારી નોકરાણી થઈને નથી આવી નોકરાણી હું મારા સાસુ સસરા અને વિજયની છું બીજા કોઈની ને એટલું વાત મગજમાં નાખી દેજો અચ્છા એટલે તો કબૂલ તો કરી લીધું ને કે તું નોકરાણી છે એવું તો તે કબૂલ કરી લીધું ને ઘરના સભ્યોના કામ કરવા અને નોકરાણી થઈને રહેવું ને એમાં મને કાંઈ શરમ
પ્રોબ્લેમ નથી, પણ પારકી પંચાયત ઘરે આવે ને એ નોકરાણી કહી ને, એમાં મને વાંધો છે ફઈબા? પારકી પંચાયત હશે તારી માં. હજી એ કહું છું, મારા માં અને બાપ પર ના જાવ ને તો વધારે સારું. નહીતર શું કરીશ? એ તો હું જે કરીશ ને એ તમને દેખાઈ જશે બરાબર. અને તમારી દાળ ઢોકળી અત્યારે નહીં બને. જો તમારે દાળ ઢોકળી ખાવી હોય ને તો મારા સાસુને વાત કરો, જો એ કહેશે ને તો બનાવી દઈશ. અરે તારા સાસુ શું, તારા સાસુના સાસુ આવશે ને એને બનાવવી પડશે, કહ્યું ને. અને દાળ ઢોકળી તો બનીને જ રહેશે. તારી સાસુની તો હું હમણાં વાલે કાઢું. તને શું લાગે છે કે તારા સાસુ કહેશે એમ ચાલશે આ ઘરમાં? તો આપણે જોઈએ ફઈબા કોનું ચાલે છે. હા જોઈએ. પણ આ છે ને બેટા જીભડો, એને બંધ રાખવાનો, બહુ ખોલવાનો નહીં, પછી મજા નહીં આવે. સમજી ગઈ? સમજી કે નહીં? ચલો ચલો, હવે દાળ ભાત બનાવતા હતા ને તો દાળ ઢોકળીનો સામાન આપતી જાઉં છું, બનાવજો. હા દાળ ઢોકળી ખાવી છે? દાળ ઢોકળી તો હું બનાવવાની જ નથી. કાબરી, આ મંથરા છે, મંથરા ફોઈ નથી. હે ભગવાન, અમે હું પાપ કર્યા હતા કે આ ઘરમાં હું લગ્ન કરીને આવી? આવી તો ખરો પણ આવી. હા, એકલા એકલા બબડો, આ ઘરમાં શું થઈ રહ્યું છે શું નહીં એની તો કોઈ ચિંતા જ નથી. અને એક તમારી આ વહુ જેનો જીભડો 20 ફૂટ લાંબો છે, ભાભી સમજાવી હોય ને તો સમજાવી દેજો, ખોટી માથાકૂટ મારી સાથે ના કરે, નહીતર તમારી વહુને છે ને 12 વગાડતા મને વાર નહીં લાગે. પણ મારી વહુએ શું કર્યું? એ તો પૂછો તમારી વહુને. અરે મેં જઈને ખાલી એટલું કીધું કે દાળ ભાતની જગ્યાએ દાળ ઢોકળી બનાવો, મારા દીકરા દેવ એને ખાવી છે, તો કીધું આ ઘરમાં મારા સાસુ કે સે જ બનશે. એટલે બરાબર જ છે ને. રીચા બેન, તમારા ઘરમાં જો આવી પરિસ્થિતિ હોય તો શું કરો તમે? તમારી ઓ પણ આવું જ કે? અરે વાહ, તમારું ઘર એટલે? ઓ ભાભી, તમ એટલે કે મારા નણંદોયા ભાઈ જ્યાં રહે છે ને એ તમારું ઘર? ઓ ભાભી, ખબર ન હોય ને તો કહી દઉં, આ ઘર પણ છે ને મારું જ છે. સમજી ગયા? તમને શું લાગે છે કે અહીંયા મોટાભાઈ રહે છે એટલે આ મોટાભાઈનું ઘર થઈ ગયું? અરે આ ઘર મારા બાપે વસાવ્યું હતું ને બાપના ઘરમાં દીકરીનો પૂરેપૂરો અધિકાર લાગે, એટલે એવી મગજમાં જો ફાકી હોય ને કે આ મોટાભાઈનું ઘર છે તો મગજમાંથી કાઢી નાખજો, આ ઘર મારું એટલું જ છે જેટલું મોટાભાઈનું છે. મેં જ્યાં સુધી સાંભળ્યું છે ને ત્યાં સુધી રીચાબેન, લગ્ન કરીને દીકરીઓ સાસરે જાય ને જે થાપા મારે ને છેલ્લે, ત્યારે એના માટે મારે છે કે આજ પછી આ ઘર કે કોઈ મિલકત ઉપર કોઈ મારો હક હિસ્સો નહીં. તો તમે કયા હક હિસ્સાની વાત કરો છો? તમે દીકરી છો કે દુશ્મન છો ઘરના? બસ બસ, હા આ બધી જ્ઞાનની વાત તમારી પાસે રહેવા દો. હા તમારી પાસે રહેવા દો. આ તમારી વહુને સમજાવી દેજો કે મારી સાથે બીજી વાર આવું વર્તન નહીં કરે, નહીતર એને એના પિયર જવાનો વારો ના આવે. હો એટલે તમે મારા દીકરાનું ઘર ભંગાવશો અહીંયા રહીને? ઓહો, દીકરાનું ઘર હું શું કામ ભંગાવું? તમારી વહુ હાથે કરીને પોતાનું ઘર ભાંગે એમ છે? તમને શું લાગે છે હા કે દર વખતે તમે સાસુ હોવ મને જેમ ફાવે એમ બોલી જશો ને હું સાંભળી લઈશ? અરે અહીંયા જ રહીશ, મારું મન ફાવે ને ત્યાં સુધી રહીશ. કોઈના બાપની તાકાત નથી કે મને મારા ભાઈના ઘરમાંથી કાઢે. તમને અહીંયા રહેવાની કોણ ના પાડે છે? મને ખબર છે કે તમે લખણવંતા છો, તમે અહીંયા રહેવાના? ઓ બાપી, લખણવંતા તમે હશો, મને શાને કહો છો? લખણવંતા વાળા બોવે એવી ને સાસુ એવી, બે ભેગી મારી ને કુથલે કુથલી કરે એવા છે. અને તમે તમે બંને માં દીકરો થઈને આ ઘરને બરબાદ કરવા બેઠા છો. સવાર પડે, સાંજ પડે, બે માં દીકરા પલપલિયા પડે આંખમાંથી, સીધા એના મામા ને ભાઈ બાદ પૈસા લઈ જાય. ઓહો, એ મારો ભાઈ છે, મારા ભાઈને રૂપિયા આપવામાં વાંધો નથી, તમને શું વાંધો પડે છે? ને તમને એવું કયું ચોર પડી ગયું? હા, અને મારો ભાઈ તો આપશે રૂપિયા, કે તમારા બાપાના ઘરેથી લાવીને તમે ન દેતા કે એટલા બધા જીવ ઉકાળા કરો છો? મારા બાપાના ઘરેથી લાવીને ન દેતા હોય ને તો કઈ નહીં, પણ તમારા ભાઈ જે મજૂરી કરે છે, વેઠ ઉતારે છે ને અમારી પાછળ, એને તો બચવા દો. ઓહો, મજૂરી કરે મારા ભાઈને છે ને ભગવાને બધું બહુ આપ્યું છે, આ તો તમે તો પહેલાથી જીવના ટૂંકા આપ્યું છે ને, એનો મતલબ એવો નથી કે બેનની પાછળ ઉડાવી દે, એને બાયડી છોકરા છે. ઓહો, બાયડી છોકરા તો છે ને, બાયડી તો પહેલેથી, આમ કોઈને આમ દીધું હોય ને મારા ભાઈએ તો તરત હાથ પાછો ખેંચે એમાંની છે. જ્યાં દાન દેવાનું હોય ને ત્યાં દેવાય, હડકાય કૂતરા હોય ને ત્યાં દાન ના દેવાય. ઓહો, બરાબર, અમે હડકાયા કૂતરા. અને તમને ક્યાં કીધું? જો તમારે માથે ઓઠી જ લેવું હોય તો ઓઠી લ્યો ને મારે શું, એટલે મેં સ્વીકારી લીધું કે મેં તમે છે હડકાયા કૂતરા છો એમ. હા હા, બરાબર બરાબર, હું ખરાબ, મારો દીકરો ખરાબ, તમે એક જ સારા છો,
બાપી યાદ રાખજો, આ ઘરમાં ટકવું હોય ને તો મારી સાથે તો સંબંધ સારા જ રાખજો, નહીતર તમારા એક બે ને ત્રણ, સમજી ગયા? મગજ મારી મારી હારે જરાય નહીં કરતા. મારા ઘરમાં રહીને મારા પર દાદાગીરી કરવાની, મારી વહુને હેરાન કરવાની, આ તમે શું માંડ્યું છે બંને? ઓહો, તમારી પર દાદાગીરી મેં કરી? અરે તમારી વહુ અને તમે જે દાદાગીરી કરો છો ને, શરમ કરો શરમ. અરે બેન અને ભાણિયાને તો લોકો રાખે સાચવે, પણ તમારા જેવી ભાભી હોય ને ત્યાં નણંદે ન સચવાય ને ભાણિયાએ ન સચવાય. જો નણંદને સાચવે, નણંદો અને સાચવે, અને નણંદના છોકરા નહીં સાચવે, પણ ક્યારે કે નણંદનો સ્વભાવ સારો હોય ને ત્યારે આમ કૂતરા બિલાડીને જેમ રહેતી હોય ને નહીં, અને પડીને પાથરે અહીંયા જ રહેવું છે. કોઈથી તમારા ઘરે ગયા છો અને જાય ને તો પણ કોઈ પણ વાંકમાં પાણીમાંથી પૂરા કાઢી લડવાનું અને પછી અહીંયા આવી જવાનું સીધું. ભાભી એક કામ કરો, પહેલાં તમારા ગળાની દવા કરાવો પછી લડવા આવજે. કરતા ના જોયા હોય તે તમારી પાછળ મારું ગળું વયું ગયું છે. હે તો હાલો એક કામ કરો, ગળું વયું ગયું છે ને તો એને પાછું બોલાવી લો, ને આ છે ને જીભડાને જરા બત્રી દાંતની વચ્ચે રાખો તો તમારા ગળાને કંઈ નહીં થાય. જોર બહુ કષ્ટ ના આપશો ગળાને. હા પાપી, હવે સમજાવી દેજો આ તમારી વહુને, નહીતર છે ને સાસુ ને વહુ બે એકી હારે આ ઘરની બહાર ના જાય, સમજ્યા? હું વિચારો છો તમારા બેન વિશે, કાંઈક વિચાર આવે ને તો મને તરત કહેજો, કેમ કે હવે આ મા દીકરો મારાથી સહન નથી થતા. અરે પણ તારાથી સહન નથી થતા તો હું મારાથી સહન થાય છે? મારાથી તો થાય જ ને, કેમ કે તમારી લાડકવાળી બેન, તમે કોઈ દેવું વિચાર્યું છે કે તમારી ઘરવાળીને, તમારા દીકરાને, તમારી વહુને આ કેટલી હેરાન કરે છે તમારી બેન? અરે પણ એ ગમે એટલી હેરાન કરે હું એને ઝાકરો નહીં આપી શકું, કારણ કે એ નાની છે ને, અમે નાના હતા ને ત્યારના અમારા મા બાપ ગુજરી ગયા હતા, પછી અમે બે જ ભાઈ બહેન હતા અને મેં જ એને મોટી કરી છે. હવે એ મારે એને એમ કેવું કહે તું આ ઘરમાંથી વહી જાય એમ કેવું? તમને એવું લાગે છે કે તમારા બંને વિનો કાંઈ વાંક હોય? હવે નો જાકારો દો ને તો કાંઈ નહીં, પણ કોક દી શાંતિથી બેહીને સમજાવાય, પછી આવી રીતના ફાટીને ફે નો થઈ જવાય, આમાં આબરૂ તમારી જાય છે. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાભી, જય શ્રી કૃષ્ણ નંદા. ભાઈ થોડી વાત કરવી હતી. મને લાગે છે કે ભાભીને પેલા આજકી આવે ને એમ હસવાના દોહરા પડે છે. અને મને એમ લાગે છે કે તમારી બેનને કંઈક કામ હશે ને એટલે પોપટની જેમ મેનાની જેમ મીઠું 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 બોલે છે. એક કામ કરો ને ભાભી, અહીંયાથી ઊભા થઈ ને તમારા રૂમમાં જઈને રામ નામ જપો ને, આમે તમારા કામ ધંધો તો કાંઈ નહીં, અમારા ભાઈ બેને વાત કરવી છે, એમાં તમે શું કામ વચ્ચે ડબકા પૂરો છો? આમાં એવું છે ને રીચા બેન, મને ઘણું બધું રામનું નામ લેવું છે, ઓ રામનું નામ લેવા જાઉં ને ત્યાં તમારા બધા કામ યાદ આવી જાય ને તો બધું ભૂલાઈ જાય છે. વાહ વાહ ભાભી, તારે રહેવાનું આયા હે, અમારી ભેગું જ રહેવાનું છે, તારી ભાભી ભેગું જ રહેવાનું છે ને, તો પછી હારા વેણથી બોલાવીને હું એને મેણા ટોણા મેળા કરું. બસ મારા પતિદેવ, હું આજ તમારા મોઢેથી સાંભળવા માંગતી હતી, પણ તમારા બેન છે ને જેમ ભાવે તે મારી સાથે, મારા દીકરાની વહુ સાથે, મારા દીકરા સાથે વર્તન કરે છે. ભાભી મને કેમ સહન કરવા, મારા નણંદને બોલો, અને મારા નણંદો એ ભાઈ કેમ સહન કરતા હશે એને? જરાય સારા નથ લાગતા, તમારી સામે તો કઈ બોલાતું જ નથી, એક શબ્દ બોલીએ તમે 10 શબ્દ સામે આપે છે. આપવા પડે ને ભાભી, આપવા પડે ભાઈ. એક મિનિટ તમે શાંતિ રાખો, ભાભી સાથે વહીવટ કરી લો, પછી તમને કહું, કારણ કે આમનો જીભડો બંધ નહીં રહે, અને તમને મળવા આવવું હોય ને એટલે બાજુમાં આ બેઠા જ હોય લવારી કરતા. બોલો, અમે તમારા જેવા થોડા છીએ કે તમારા ભાઈને મૂકીને મારા પિયર વયા જઈ? બસ ભાભી,
હવે તમારી લવારી બંધ થઈ હોય તો કોઈ કઈક બોલે. તો બોલો ને, તમે શું કહેવા માટે આવ્યો હતો? તમારા પેટમાં હોય ને, બોલો જલ્દી. હા હો ભાઈ, દેવેનનો બર્થડે છે, તમે કહ્યું એ પ્રમાણે હોટલમાં જઈશું, કેક કાપીશું, બધું સાચું. પણ મારા છોકરાને સોનાની વીંટી જોઈતી હતી. બોલો, જોયું સોનાની વીંટી? પણ તમારી બેનને ખબર નથી કે એક તોલાનો ભાવ 55,000 રૂપિયા છે. આ જો, તમે એને સોનાની વીંટી કરાવી દેશો ને તમારા ભાણિયાને, તો મારા માટે સોનાની બંગડી અને મારા દીકરા માટે સોનાની લક્કી કરાવી પડશે. આ સિવાય તમારા ભાણિયા માટે સોનાની વીંટી નહીં થાય. બસ ભાભી, ભાવ તો ખબર નથી, 58,000 ભાવ છે. કેટલો? 58,000. આમાં એવું છે ને રીતા બેન, તમારી જેમ રોજનું રોજ ભાવ વધે ઘટવાનું તો નામ જ નથી ને. આ તો થોડા દિવસ પહેલા 55,000 રૂપિયા હતા ને, એટલે મને ખબર પડી. હા અને ભાઈ, હું વીટી જોઈ આવીને વધારે મોંઘી નથી, ખાલી 35,000 ની જ છે, એનાથી મોંઘી નથી. આમ તો મારા દીકરાએ ડાયમંડની માંગી હતી, એ 1.5 લાખની થતી હતી, પણ મેં કીધું ના, મામાને એટલું બધું કંઈ આપણે એમ ન કહેવાય, એટલે 35,000ની વીંટી તો ભાઈ લઈ દેવાય ને, અને ભાણિયાને આ દેવામાં ક્યાં વાંધો છે ને. ભાભી, ખોટા નાટક રહેવા દે, મિનિમમાં ઈંગળી લઈ દે, પીપરસી ને મારા દીકરાને, આમ એ બધું છે ને એ મારા ભાઈએ લઈ દીધું છે. હા, તમારા બાપાને ત્યાંથી તો તમે થનથન ગોપાલ આવ્યા હતા, કરિયાવરમાં કાંઈ નહોતું આપ્યું. અરે આ મારા ભાઈએ મને વડાવી હતી ને, પૂછો કેટલું બધું આપ્યું હતું કરિયાવરમાં. પછી સોનાની વીંટી શું કરવી છે? તમારા ભાણિયા માટે બહુ બધું આપ્યું હતું તો, અને કહી દે છે તમારી બેનને વારંવાર મારા બાપનું કે મારી માનું નામ ન લે. હા હા, નહીં લે, નહીં લે. હા, મેરી બેટની ઘીની નામ ન લે. અરે લેવાશે, આડી 70 વાર લેવાશે. હું અહીંયા એકલી છું એટલે ને, મારા દીકરાને કોઈ આપવા વાળું નથી એટલે ને, એટલે ભાભી મને આટલું બધું સંભળાવી જાય ને. કોણ કહે છે તમે અહીંયા આવ્યો? જામને મને નોંધાય પાએ. જો રો રહે, તમે શાંતિ રાખો. તમારા ઘરવાળાનું ઘર મૂકીને તમે ભાઈના ઘરમાં પડ્યા છો તે. એ જીપડો ઓછો ચલાવો, આ ભાભીને કહી દો, હવે મારો હાથ ઉપડી જશે. ભાભી ની વાત તો એવી છે, નાચ ને જાને આંગન ટેડા, વધારે હોશિયારી રેવા દેજો, નહીતર છે ને મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. ભાઈ હું એકલી છું એટલે આ બધું હમણાં છે ને. પણ તું ઘડીક, તું એક કામ કર, એ બધું થઈ જાય, હું પછી હું એ બધું થઈ જાય, તું ઘડીક મૂંગી રહે, ત્યારે રો રહી દીધી મારી બેનને કાંઈ તારા હાથમાં આવ્યું. ગમે ત્યારે તમે તમારી બેનનો ફેવર કરો છો ને, તો કરો, હું જાઉં છું, મારું ઘણું કામ છે. આ જા જા કાકડી જા. હુંચ્યું મમ્મી? અરે હુંચ્યું વીટી એટલે ઉપરે. મામા, મામાએ વીટી નું શું કર્યું? ના પાડી મામાની તો. નહીં નહીં એટલે એમ નહીં, એના લીધે તમે રોયા એટલે. એમાં એવું છે બેટા, તારા મામાએ ચોખ્ખી ના પાડી કે પાણીયાને વીટી નહીં અપાવું. રડ તડું રડ જ રડ. પણ મમ્મી તું ના પડી દીધી વીટી ની, તો પછી કઈ રીતે આવશે વીટી? એ તો કમાલ છે ને તારી માનો. ખુશ છે ને, એટલે મને એવું લાગે છે કંઈક તો હશે. સાંભળ, આ તારા મામા ખિસ્સામાં પૈસા મૂકતા હોય ક્યારેક ક્યારેક, તારી મા 1,000, 2,000, 1,000, 2,000 એવા ગપચાવે. અને એનો છે ને આમ, જો પાછો આવ, પાછો આવ, એનો આટલો મોટો થપ્પો થયો છે.
વીટી તો તારી આવશે જ બેટા. પહેલા તો 35 ની લેવાની હતી, હવે તો 70,000 ની આવશે. સાચું? હાસ તો એકદમ. અરે એકદમ સાચું, તું ચિંતા નહીં કર. આ બધા રૂપિયા જે મેં તારા મામાના ખિસ્સામાંથી 1, 2, 3, 4 આવી નોટ કરીને લીધા છે ને, એ બધા જ મારા દીકરાની વીટી માટે કામ આવશે. વાહ મમ્મી વાહ, શું વાત કરું તારી. શું બેટા, તને ખબર નથી તારા મામાએ જેમ ચોખ્ખી ના પાડતી હતી ને, એટલે મેં છે ને મારા દિમાગમાં આમ બીજો આઈડિયા દોડાવી જ દીધો કે આ રૂપિયા ભેગા કરેલા ક્યારે કામ આવશે. એટલે છે ને આ તારી સોનાની વીટી તો બની જ જશે. જ્યાં સુધી તારી આ માં જીવે છે ને, ત્યાં સુધી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધી વાત સાચી છે, પણ મમ્મી આ ઘરમાં ને ઘરમાં ચોરી કરવી કરવી પડે કરવી પડે. ના એની ના નથી તો કરવાની ને. હું તારી હારે છું. વાહ પણ હું કઉ છું કે ચોરી કરીને પકડાના તો હાવ બધું જાય. આમ થોડી તારી માં પકડાય, તારા મામા માંથી 1-2 નોટ ગાય, એમાં હું પકડાય. ચાચા નહીં લેવાના, આમ થપ્પો પડ્યો ને થપ્પો, એમાંથી એકાદ બી નોટો સરકાવવાની. મમ્મી પણ પછી ક્યારેક લાલચ મોટી જાગશે ને તો વહીવટ થાય. પછી ચિંતા નહીં કર, આપણે બહુ લાલચ નહીં જગાડવાની. તને મારે રાજી રાખવાનો છે કોઈ પણ હિસાબે. હવે તારો બાપો તો રૂપિયા આપવાનો નથી, તો મામાને કેવું પડશે ને. અને મામા પાસેથી આપણે આમ પ્રેમથી માંગીએ તો આપે એમ નથી, કારણ કે ત્યાં તારી દુષ્ટ મામી એની બાજુમાં જ બેઠી હોય છે. એ તો નાગણ. પણ હું શું કહું છું કે આ મામાએ આપણને વીટીના પૈસા આપવાના છે અને હું વીટી લઈને આવીશ, તો મામા પૂછશે તો કહી દેવાનું ખોટી છે, સોનાની નથી એમ કહી દેવાનું. ઓકે, સોનાની તમે અપાવી નહીં. અને જો દયા આવે અને મામા આપી દે તો બીજી પાત્રીની. ચિંતા નહીં કરતો, તું રાજી રહે બેટા, તું રાજી રહે. અરે તું રાજી રહે ને, એના માટે તો આ તારી માં ભલ ભલાને પાડી દે. વાહ વાહ મમ્મી વાહ, હું રાજી એટલે તું રાજી, તું રાજી એટલે હું રાજી, હું રાજી એટલે તું રાજી, તું રાજી રે. બેટા તારો, હું તો કહું છું તું સિંગર બની જા. જતું હતી સાયરા બાનુ, મેં ઉસકા બેટે કા નામ ભૂલ ગયા ના. વો તો મેરે કો ભી નહીં માલૂમ ના. હાલ હાલ બેટી લેવા જવાનું, પૈસા દઈ દઉં, સોપ સાફ થઈ કે. હાલો તારે જરા કહેવાય ને કે તમારા ભાઈજી હમણાં થોડા દિવસ પહેલા જ નવો લાવ્યા છે, એને ક્યાંક બહાર જવું છે ને પહેરવો છે, તો શું પહેરીને જઈશ હું? તો શું મારે વારે વારે ફઈને ને આ ભાણિયાને ટોક ટોક કરવાનું? તમારી પણ ફરજ છે ને કે આ લોકોને વ્યવસ્થિત સમજાવાય. મને ખબર હોય કે મારો શર્ટ ફફોળીને લઈ જશે. હવે એ પપ્પાના ખીચામાંથી પૈસા કાઢીને લઈ જતા હોય, એને શર્ટ પહેરતા કઈ વાર લાગે? પપ્પાના ખીચામાંથી પૈસા કાઢીને પપ્પાને પૂછ્યા વગર લઈ ગયો છે? એટલે મારો મતલબ એવો છે કે ફઈ પપ્પા પાસે પૈસા માંગે છે કે નહીં? હા હા, બસ એ રીતે પૈસા માંગતા શરમ નથી આવતી, વારા ઘડીએ પૈસા આપી દે છે, તો પછી હવે તમારા શર્ટ પહેરવાની એ કઈ મોટી વાત છે? મજબૂર છે હવે મારી બેન, મારો ભાણિયો. તો શું કરવાનું છે હવે?
કે હું વાત કરું હવે? ના, તું વાત ન કરતી. તું વાત કરે ને તો એમ થાય કે આ ઘરની ઓવર ઉજો સામે જીવ ઉપાડે છે, એટલે તું નહીં વાત કરતી. તમે જીવ ઉપાડવાની વાત કરો છો, પણ ફઈની પણ કઈ લિમિટ હોય ને? જ્યારે હોય ત્યારે પૈસા માંગવાના, આજે તમારા કબાટમાંથી. સાની લિમિટ? હા, આ ફઈની સાની લિમિટ? ને મને એ સમજાવ પહેલા કે તું કેવા શું માંગે છે. હા, અને આ શું મારા ભત્રીજાને શું ચડાવતી હતી? હું તમારા ભત્રીજાને કાઈ નથી ચડાવતી ફઈ, બરાબર છે? હા, તો શું છે? એનો ભાઈ છે, ભલે પહેર્યો, તો એક કામ કરો, હવે આ મિલકતનો અડધો ભાગ લઈ લ્યો, બરાબર? હેમત કે કહેવાની જરૂર છે? આ મિલકતમાં તો મારો અડધો ભાગ છે. એ ફઈ 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 ફઈ, આ તમે શું વાત કરી રહ્યા છો? સંભળાતું નથી? હા, સંભળાયું નહીં. હું તને કહું છું, આ તું પરણ્યો છે ને એવી વ્યક્તિ સાથે, તો કાનપુરમાં હડતાલ આવી ગયો. બેટા, બે ટાઈમ કાનમાં ટીપા નાખ એટલે સંભળાશે. એવી વ્યક્તિ એટલે કેવી વ્યક્તિ સાથે પરણ્યો છે? હું કઈ ખરાબ છું? ખરાબ રસ્તે જાઉં છું? તમારો અવાજ ઊંચો જ છે. તો તમને શું લાગે છે, તમે કોયલ ની જેમ બહુ મીઠું મીઠું બોલો છો? દિવાળી બા ભેલ જેવું બોલો છો? ના ના, જરાય નહીં. એવું તને લાગતું હોય તો વાંધો નહીં, બાકી મને ખબર જ છે હું કેવું બોલું છું. જો સાંભળ, ન સંભળાતું હોય ને તો નહીં કરવાનું, પણ ચૂપચાપ તારે અહીંયા ઉભા રહેવાનું, બરાબર? અને મારા દીકરા વિશેની પંચાયત નહીં કરવાની. ને તને બેટા તારા શર્ટથી વાંધો છે? હવે તારો 500 રૂપિયાનો શર્ટ એ પહેરીને મારો દીકરો ગયો, એમાં તારું શું લૂંટાઈ ગયું? જો ફઈબા, અમે છે ને તમારા છોકરા વિશે કાંઈ વાત નહીં કરીએ, પણ તમે એક કામ કરો, ફુવાને કયો ફોન કરીને બોલાવો, અને એને કયો કે તમને ને તમારા છોકરાને અહીંયાથી લઈ જાય, બરાબર? એટલે તમારા છોકરા વિશે અમે કઈ વાત જ નહીં કરીએ. સાંભળ, તારી આ ઈચ્છા આ જન્મમાં તો કદાચ પૂરી નહીં થાય, અને થવાની હશે તો ભગવાન જાણે. એટલે તમે અમારા જ પાનોરે પડ્યા છો એમ કહી દો ને. હે બેટા, હું તમારા પનારે નહીં, તમે તો લગ્ન કરીને પછી આવ્યા, હવે તો તમે અમારા પનારે પડ્યા એવું લાગે છે. તો દીકરી સાસરે જાય ને એટલે સાસરિયા વાળાની જોઈ પિયરિયામાં માટા ફેરા મારીને ઘર જમાઈ ન આવવાનું હોય. અચ્છા, હું એ જ કહું છું કે દીકરી સાસરે જાય પછી સાસરે જ રહેવાનું હોય. તો હું સાસરે જ છું ભાઈ. પણ ઘણી વાર એવું હોય ને બેટા, વર આવા સારાય મળ્યા હોય, અમારા નસીબ ખરાબ હતા, તે તારા ફુવા મને ખરાબ મળ્યા. હોય શું છે, શું છે? આ મારા ફુવા ખરાબ છે એવું તમને કોણે કીધું? ઓહ ભાઈ, તારા ફુવાને હું ઓળખું કે તું? હા, દીકરા વિશે કઈ નહીં બોલવાનું. તો તમારા દીકરાને લઈને આ ઘરમાંથી જતા રહ્યો એટલે તમારા દીકરા વિશે કાંઈ નહીં બોલીએ. આ તારા બાપનું ઘર નથી, મારા મોટા ભાઈનું ઘર છે, એટલે સમજી લેજે. આજે બોલી, આજ પછી બોલતી નહીં, નહીંતર વાવાઝોડાની જેમ છે ને વંજેટીને બહાર કાઢી નાખી. ભાઈ ભાઈ વાળા, આ મારા બાપનું ઘર છે. ઓહો, તે મારા બાપનું ઘર છે, સમજી ગયો? આ તારા બાપે કમાઈને નથી ભેગું કર્યું. આ તમે કોની સાથે મગજમારી કરો છો? એ મગજમારી વાળી જાણે હવે જાની માની જતી હોય તો ભેગી જ મેરી કરે છો. અંકિતા, તું ક્યાં આવે અત્યારે? કોની સાથે આ ખોટી લપ કરે છે? જા નીકળ નીકળ, લપ માડી ને તું કામ કર. કામ જ કરું છું. આ તમારા જેવા મારા ઘરમાં ઘૂસી જાય ને એટલે ઘરને છે ને નર્ક બનાવી દે. તે સ્વર્ગ બનાવો સ્વર્ગ. તમે જાઓ ને એટલે અમારું ઘર સ્વર્ગ જ છે. જાતા હોય તો સારું.